Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 19 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ ગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. સારો લાગે તો લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ પણ જરૂર દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ myjotk.com વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. 14 ડિસેમ્બર સુધીની પીડીએફ હાલમાં અવેલેબલ છે. બાકીની જ્યારે પણ અવેલેબલ થશે વિડીયોમાં જણાવી દઈશ. 14 ડિસેમ્બર સુધીની પીડીએફ મુકાઈ ગઈ છે, તો ફટાફટ જઈ ડાઉનલોડ કરી લો. જે લોકો પીડીએફ વાંચે છે એ લોકો પીડીએફ પણ ડાઉનલોડ કરી શકે છે. સો શરૂ કરીએ આજનો વિડીયો 19 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2019નું મિસ વર્લ્ડનું ટાઇટલ કોણે જીતેલું? વર્ષ 2019નું મિસ વર્લ્ડ પૂછેલું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું ઓપ્શન પણ વિચારીને બનાવું છું અને એક્ઝામિનર પણ આવા જ ઓપ્શન મૂકશે. મેં અગાઉ તમને એક વિડીયોની અંદર વાત કરેલી હતી કે જ્યારે પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી પૂછશે ત્યારે બંને વ્યક્તિના નામ ઓપ્શનમાં આપશે, બરાબર? ગોતબયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે. ગોતબયા રાજપક્ષે કોણ હતા? રાષ્ટ્રપતિ શ્રીલંકાના, અત્યારે હાલમાં પણ છે જ, અને મહિન્દા રાજપક્ષે છે, હાલમાં પ્રધાનમંત્રી છે શ્રીલંકાના. તો બંને ઓપ્શનમાં આપેલા છે. તમે તમને કીધું હતું કે જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી પૂછે ત્યારે બંને વ્યક્તિના નામ ઓપ્શનમાં આપશે, કેમ કે કન્ફ્યુઝન થાય એવું જ હતું ત્યાં. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, મિસ વર્લ્ડ પૂછાય કે મિસ યુનિવર્સ પૂછાય, બંને વ્યક્તિના નામ આપી જ દેશે તમને, કેમ કે હાલમાં ડિસેમ્બરમાં જ જાહેર થયા છે બંનેના નામ. મિસ વર્લ્ડ પૂછાય તો યાદ રાખજો ટોનિયન સિંઘ, અને મિસ યુનિવર્સ પૂછાય તો જોજી બિની ટુન્જી. ચલો, જોજી બિની ટુન્જી કયા દેશના વતની હતા તમારે મને કોમેન્ટમાં કહી જ દેવાનું છે. ટોનિયન સિંઘ કયા દેશના છે એ હું તમને આજના વિડીયોમાં કહી દઈશ, બરાબર ને? સો મિસ વર્લ્ડના જેટલા પણ મહત્વના પોઈન્ટ બને છે ને આજના વિડીયોની અંદર તમને બધું ક્લિયર થઈ જશે. સો ફટાફટ ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એક તો એવું પૂછાય કે કેટલામી મિસ વર્લ્ડ બન્યા ટોની અનસિંગ? કેટલામી મિસ વર્લ્ડ બન્યા? 69મી, 69, બરાબર. જમૈકાના વતની છે એ પણ યાદ રાખી લેજો. ટોની અનસિંગ કયા દેશના છે? જમૈકાના. જમૈકાની રાજધાની યાદ રાખી લો કિંગસ્ટન. ચલણ છે જમૈકન ડોલર, બરાબર. 18મી પણ વાત કરી લઈએ, કદાચ પૂછાઈ જાય. વેનેસા પોન્સ, એમણે 18મી વર્ષ 2018ની જે મિસ વર્લ્ડ પ્રતિયોગિતા હતી એનું ટાઇટલ જીતેલું કયા દેશના હતા? મેક્સિકોના હતા. હવે બહુ મહત્વનું, ભારતમાંથી કેટલી વ્યક્તિઓને મિસ વર્લ્ડનું ટાઇટલ મળેલું? ભારતમાંથી 5 વ્યક્તિઓને મિસ વર્લ્ડનું ટાઇટલ મળેલું. કોણ કોણ હતા ફટાફટ જોઈએ. હવે સૌથી પહેલા મિસ વર્લ્ડ કોણ બન્યા એવું પૂછાય, તો સૌથી પહેલા મિસ વર્લ્ડ બન્યા હતા ડેનિસ પેરિયર. ડેનિસ પેરિયર સૌથી પહેલા મિસ વર્લ્ડ બનનાર વ્યક્તિ હતા, અને કયા દેશના હતા? ફ્રાન્સના. તો ડેનિસ પેરિયર ફ્રાન્સના હતા, સૌથી પહેલા મિસ વર્લ્ડ બનનાર વ્યક્તિ હતા. 1953માં મિસ વર્લ્ડ બન્યા. ક્યારે? 1953માં. સૌથી પહેલું મિસ વર્લ્ડનું ટાઇટલ 1953માં ડેનિસ પેરિયરને મળેલું, ફ્રાન્સના વતની હતા. ભારતમાં સૌથી પહેલું કોને મળ્યું એવું પૂછાય, તો ઐશ્વર્યા રાય. 1994માં મિસ વર્લ્ડ બન્યા ઐશ્વર્યા રાય, ભારતની અંદર સૌથી પહેલાં. તો ભારતમાં સૌથી પહેલું મિસ વર્લ્ડ કોણે જીતેલું એવું પૂછાય, તો ઐશ્વર્યા રાય. ત્યારબાદ બીજા ભારતીય કોણ હતા કે જેમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું? ડાયના હેડન 1997માં. ત્રીજા મિસ વર્લ્ડ બનનાર ભારતીય હતા યુક્તા મુખી 1999માં. અને ચોથા ભારતીય વ્યક્તિ કે જેમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું હોય એમનું નામ છે પ્રિયંકા ચોપડા. વર્ષ 2000ની સાલમાં એમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું હતું. અને મેં તમને અગાઉ કીધેલું હતું કે 5 વ્યક્તિઓને મળેલું, તો આ 4 વ્યક્તિના નામ તો તમારી સામે છે. પાંચમા અને અંતિમ, બરાબર, મિસ વર્લ્ડનું ટાઇટલ જીતનાર વ્યક્તિ હતા માનુષી છિલ્લર, બરાબર. માનુષી છિલ્લર અંતિમ વ્યક્તિ હતા, બરાબર. એમને વર્ષ 2017માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું. ક્યારે? વર્ષ 2017માં, આજથી 2 વર્ષ પહેલાં, બરાબર. તો ભારતમાંથી સૌથી છેલ્લું મિસ વર્લ્ડનું ટાઇટલ કોણે જીતેલું એવો પ્રશ્ન પણ પૂછાય, તો યાદ રાખજો વર્ષ 2017માં માનુષી છિલ્લર. સો મિસ વર્લ્ડને રિલેટેડ તમામ મહત્વના પોઈન્ટ અહીંયા આપણે કવર કરી લીધા. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બની ગયું? સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે વિરાટ કોહલી. રોહિત શર્માનો રેકોર્ડ તોડી અને ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા. અત્યાર સુધી રોહિત શર્મા ફર્સ્ટ રેન્ક ઉપર હતા, હવે વિરાટ કોહલી પહેલા નંબર આવી ગયા. રોહિત શર્મા જતા રહ્યા બીજા નંબર ઉપર.
હજી કદાચ ઉપર નીચે થઈ શકે, પાછા રોહિત શર્મા પહેલો નંબર લઈ શકે, કેમ કે રનમાં બહુ મોટો ડિફરન્સ નથી. બરાબર, સો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અત્યારે છે વિરાટ કોહલી. રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ. કઈ મેચમાં આ સિદ્ધિ હાંસિલ કરી? ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલ તિરુવનંતપુરમની ગ્રાઉન્ડની અંદર જે ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ આવેલું છે, આ મેચમાં એમણે વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસિલ કરેલી છે. સો આ સિવાય બીજા પણ અગત્યના પોઈન્ટ જોવાના છે જે ટી ટ્વેન્ટી રિલેટેડ છે. તમામે તમામ પોઈન્ટ અહીંયા હું તમને બતાવું છું ટી ટ્વેન્ટીના રેકોર્ડ છે. બરાબર, સો આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના થશે. એકાદો પ્રશ્ન આવો હોય જ છે કે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ 50 લગાવનાર ખેલાડી કોણ છે. સો ટી ટ્વેન્ટીની અંદર સૌથી વધુ 50 લગાવનાર ખેલાડી છે વિરાટ કોહલી. ટી ટ્વેન્ટીની અંદર સૌથી વધુ 50 રન બનાવનાર ખેલાડી કોણ છે? વિરાટ કોહલી. સૌથી વધુ સદી લગાવનાર ખેલાડી કોણ છે? રોહિત શર્મા. ટી ટ્વેન્ટીની અંદર સૌથી વધુ સદી લગાવનાર ખેલાડી કોણ એવું પૂછાય તો રોહિત શર્મા. સૌથી ઝડપી 50 રન બનાવનાર ખેલાડી કોણ ટી ટ્વેન્ટીમાં એવું પૂછાય તો યુવરાજ સિંહ. બરાબર, ત્યારબાદ સૌથી ઝડપી 100 રન બનાવનાર ખેલાડી કોણ? તો સૌથી ઝડપી 100 રન બનાવનાર ખેલાડીમાં 3 વ્યક્તિના નામ છે, ડેવિડ મિલર, રોહિત શર્મા અને સુદેશ વિક્રમ શેખરા. તો આ ત્રણેય 35 બોલમાં 100 રન બનાવેલા છે. સો ત્રણેયનું નામ સૌથી ઝડપી 100 રન બનાવનાર ખેલાડીની અંદર છે ફર્સ્ટ રેન્ક ઉપર. સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? સૌથી વધુ ટી ટ્વેન્ટીની અંદર વિકેટ લેનાર ખેલાડી છે લસિત મલિંગા. બરાબર, 100થી વધુ વિકેટ લીધા છે અત્યાર સુધીમાં. સો જવાબ આવશે લસિત મલિંગા. તો આ ટી ટ્વેન્ટીને રિલેટેડ તમામ મહત્ત્વના પોઈન્ટ હતા. સો એટલા માટે થઈને મેં આ ક્વેશ્ચન અહીંયા કવર કરેલો છે કે જેટલા ટી ટ્વેન્ટીના મહત્ત્વના રેકોર્ડ છે ને અવારનવાર પૂછાતા હોય છે, સો એ માટે પણ અહીંયા કવર કરેલા છે. બરાબર, ચલો આગળ વધીએ. તાજેતરમાં 35મા સાર્ક ચાર્ટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 35મો સાર્ક ચાર્ટર દિવસ એની ઉજવણી થઈ હતી 8 ડિસેમ્બરે. ક્યારે? 8 ડિસેમ્બર. ઓપ્શન સી સાચો જવાબ છે, 8 ડિસેમ્બર. તો સાર્ક ચાર્ટર દિવસ 35મો હતો, એની ઉજવણી થઈ હતી 8 ડિસેમ્બરે. સાર્કની વાત આવી છે. બરાબર, તો સાર્કના સભ્ય દેશો કેટલા એવું પણ પૂછાઈ ગયું છે ઘણી વખત પરીક્ષાની અંદર. તો સભ્ય દેશોની સંખ્યા છે 8. સાર્કના સભ્ય દેશો કેટલા? 8. 8-8ના નામ તમારી સામે છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. અગેન રિપીટ કરું છું, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. ટ્રીક માટે બહુ મસ્ત ટ્રીક છે, કદાચ યાદ રહી જાય. તો ટ્રીકનું નામ છે MBBS પેન. તો કુલ 8 અક્ષર છે ટ્રીકની અંદર, અને 8-8 અક્ષર એક દેશનું સૂચન કરે છે. એમ ઉપરથી છે માલદીવ્સ, બી ઉપરથી બાંગ્લાદેશ, બી ઉપરથી ભૂટાન, એસ ઉપરથી શ્રીલંકા, પી ઉપરથી પાકિસ્તાન, એ ઉપરથી અફઘાનિસ્તાન, આઈ ઉપરથી ઇન્ડિયા અને એન ઉપરથી નેપાળ. તો 8 અક્ષર છે, 8 દેશોનું સૂચન કરે છે. સો આઈ હોપ તમને આ ટ્રીક કદાચ યુઝફુલ થઈ જાય યાદ રાખવા માટે, સાર્ક દેશોને યાદ રાખવા માટે. MBBS પેઇન. તો સાર્કનું પૂરું નામ યાદ રાખજો, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. સાર્કનું પૂરું નામ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. સ્થાપના ક્યારે થઈ? 8 ડિસેમ્બરે જ થઈ હતી, એની યાદમાં જ આપણે આ ઉજવીએ છીએ સાર્ક ચાર્ટર દિવસ. તો 8 ડિસેમ્બર 1985, વર્ષ ખાસ યાદ રાખવું અગત્યનું, 8 ડિસેમ્બર 1985 રોજ બાંગ્લાદેશ ખાતે સ્થાપના થઈ હતી. વડુમથક ક્યાં આવેલું છે એવું પૂછાય તો નેપાળમાં. બરાબર, સ્થાપના ક્યાં થઈ હતી બાંગ્લાદેશમાં? વડુમથક આવેલું છે નેપાળમાં. બરાબર, તો ખાસ યાદ રાખજો, મુખ્ય મથક આવેલું છે નેપાળના કાઠમંડુમાં. અધ્યક્ષ હાલમાં કોણ છે? અમજદ હુસેન સિયાલ હાલમાં અધ્યક્ષ છે સાર્કના. ચલો એક ક્વેશ્ચન કદાચ આવડે તો તમને, અમજદ હુસેન સિયાલ છે કયા દેશના છે? બરાબર, એ કદાચ આવડે તો તમે કોમેન્ટમાં જણાવો. તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ બ્રીબેરી ઇન્ડેક્સમાં ભારત કેટલા ક્રમ ઉપર છે? તો ગ્લોબલ બ્રીબેરી ઇન્ડેક્સમાં ભારત છે 78મા ક્રમ ઉપર. જવાબ આવશે ઓપ્શન ડી, 78. ગ્લોબલ બ્રીબેરી ઇન્ડેક્સ. તો તાજેતરમાં જ આની રેન્કિંગ જાહેર થઈ છે અને કુલ 178 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે આ રેન્કિંગની અંદર.
ગ્લોબલ બ્રીવેરી ઇન્ડેક્સમાં, અને 178 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો છે? 78મો. બરાબર, 178 દેશોનો સમાવેશ કરેલો છે, ભારતનો ક્રમ છે 78મો. પહેલા ક્રમ ઉપર છે ન્યૂઝીલેન્ડ, બીજા ક્રમ ઉપર છે નોર્વે, ત્રીજા ક્રમ ઉપર છે ડેનમાર્ક, અંતિમ ક્રમ ઉપર કોણ છે? અંતિમ ક્રમ ઉપર છે બાંગ્લાદેશ. અગેન રિપીટ કરું છું, 178 દેશો, ભારત છે 78મા ક્રમ ઉપર, પહેલા દેશ ઉપર ન્યૂઝીલેન્ડ, બીજા ક્રમ ઉપર નોર્વે, ત્રીજા ક્રમ ઉપર ડેનમાર્ક, અને અંતિમ ક્રમ ઉપર કોણ છે? બાંગ્લાદેશ. ઘણી વખત પૂછાઈ જાય છે અંતિમ ક્રમ ઉપર, પણ કોણ છે? અંતિમ ક્રમ ઉપર છે બાંગ્લાદેશ. લાસ્ટમાં તમને યાદ હોય તો નીતિ આયોગની રેન્કિંગમાં સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, એમાં મોટા રાજ્યોની શ્રેણીમાં અંતિમ ક્રમ ઉપર કોણ હતું એવું પૂછી લીધું હતું. બરાબર, તો જવાબ આવે ઉત્તર પ્રદેશ. સો આવા બધા પ્રશ્નો પણ પૂછાય છે. નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં, મેરિયમ વેબસ્ટર એમણે કયા શબ્દને વર્ષનો સર્વશ્રેષ્ઠ શબ્દ તરીકે પસંદ કરેલો, એટલે કે વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરેલો છે? મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર પસંદ કરેલો છે ધ્યેયને. ઓપ્શન ડી સાચો જવાબ છે, ધ્યેય. સો અહીંયા તમે મિસ્ટેક કરી શકો, કદાચ આમાંથી એકાદ ઓપ્શન સિલેક્ટ કરી લો, કેમ કે આગળના તમે જોવો તો એવા જ હતા. સો અત્યાર સુધીમાં જેટલા પણ વર્ડ ઓફ ધ યર જાહેર થયા છે, એટલે કે વર્ષના સર્વશ્રેષ્ઠ શબ્દ જાહેર થયા છે, ફટાફટ જોઈ લઈએ. મેરિયમ વેબસ્ટરે હાલમાં જ જાહેર કર્યો ધ્યેયને, THEY, ધ્યેય. ડિક્શનરી .com એ વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કર્યો? અસ્તિત્વ, એટલે કે એક્સટેન્શિયલ, એક્સટેન્શિયલ. બરાબર, ડિક્શનરી .com દ્વારા અસ્તિત્વ એટલે કે એક્સટેન્શિયલને વર્ડ ઓફ ધ યર પસંદ કરાયો છે. ઓક્સફર્ડ ડિક્શનરી એણે વર્ડ ઓફ ધ યર પસંદ કરેલો છે ક્લાઇમેટ ઇમરજન્સીને, ઓક્સફર્ડ ડિક્શનરી. અને કોલિન્સ ડિક્શનરી એણે વર્ડ ઓફ ધ યર પસંદ કરેલું છે ક્લાઇમેટ સ્ટ્રાઇકને, ક્લાઇમેટ સ્ટ્રાઇક. સો આ હતા તમામ મહત્ત્વના પોઈન્ટ. વાત કરીએ આજના ક્વિક ન્યૂઝ, ફટાફટ જોઈએ આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં માઇન્ડ માસ્ટર નામની આત્મકથાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવેલું? માઇન્ડ માસ્ટર નામની આત્મકથા, આ આત્મકથા છે વિશ્વનાથ આનંદની, અને અનાવરણ પણ કરવામાં આવેલું વિશ્વનાથ આનંદ દ્વારા. તાજેતરમાં દરાર બ્રિજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? ગિરીશચંદ્ર મુર્મુ, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર. રાજૌરીમાં જ બનવાનો છે આ બ્રિજ, દરાર બ્રિજ, તો જમ્મુ કાશ્મીરના રાજૌરી ખાતે આ બ્રિજ બનશે, અને ગિરીશચંદ્ર મુર્મુએ આનું ઉદ્ઘાટન કરેલું. નેક્સ્ટ, તાજેતરમાં 126મા બંધારણીય સુધારો દ્વારા લોકસભા અને વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ SC ST ની જે આરક્ષણની સીટ છે એને કેટલા વર્ષ માટે લંબાવીને વધારવામાં આવી છે? ઇન શોર્ટ, કેટલા વર્ષ માટે લંબાવવામાં આવી છે? તો ST SC નું જે આરક્ષણ મળે છે લોકસભા વિધાનસભાની અંદર, એ 10 વર્ષ માટે લંબાવવામાં આવેલું છે 126મા બંધારણીય સુધારા દ્વારા. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગઠને પોતાની અપીલ, તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને પોતાની અપીલ કોર્ટ બંધ કરી? તો WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એણે પોતાની અપીલ કોર્ટ બંધ કરી છે. સો યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે અંગદાનને ઉત્તેજન આપવાના હેતુથી સુરજ એવોર્ડ શરૂ કર્યા છે? સુરજ એવોર્ડ શરૂ કર્યા છે ઓડિશાની સરકારે, અને સુરજ એક વ્યક્તિનું નામ છે જેણે પોતાના અંગ છે તમામે તમામ દાનમાં આપ્યા હતા. સો એમના નામ ઉપરથી મોટિવેશન મળે, સો એ માટે થઈને સુરજ એવોર્ડ આ યોજનાનું નામ રાખવામાં આવેલું છે. અંગદાન માટેની એક યોજના છે, ઓડિશાની રાજ્ય સરકારે શરૂ કરી છે. કઈ અંતરિક્ષ એજન્સીએ અંતરિક્ષમાંથી આવતા સૌર કિરણો શોધી કાઢ્યા છે? તો નાસાની અંતરિક્ષ એજન્સીએ અંતરિક્ષમાંથી આવતા ક્ષકિરણો શોધી કાઢ્યા છે. તમે જે એક્સરે પડાવો છો ને એમાં ક્ષકિરણોનો જ ઉપયોગ થાય છે. સો આવા ક્ષકિરણો અંતરિક્ષમાંથી આવતા હોય એવા ક્ષકિરણો નાસાએ શોધી કાઢ્યા. મગજના રોગ અલ્ઝાઇમર માટે કયા દેશે GV971 નામની એક દવા બનાવી? GV971 આ દવા ચીને બનાવી. પ્રશ્ન એમ પણ પૂછાય કે ચીને એક દવા બનાવી અલ્ઝાઇમર માટે, આ દવાનું નામ શું છે? તો દવાનું નામ પણ યાદ રાખજો, GV971, 971, GV971. તાજેતરમાં સાઉથ એશિયા સેફ્ટી સમિટ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું હતું? સાઉથ એશિયા સેફ્ટી સમિટ એનું આયોજન થયેલું હતું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
અને ફેસબુક બંને દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ એશિયા સેફ્ટી સમિટનું. કયા દેશે 27 વર્ષમાં પહેલી વખત પોલિયોનો કેસ નોંધાયો? કયા દેશની અંદર આવું બન્યું કે 27 વર્ષમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નહોતો અને હાલમાં 27 વર્ષો બાદ પોલિયોનો કેસ નોંધાયેલો છે? આ દેશનું નામ છે મલેશિયા. મલેશિયાના રાષ્ટ્રપતિ છે મહાથીર મોહમ્મદ. મલેશિયા રાષ્ટ્રપતિનું નામ છે મહાથીર મોહમ્મદ અને 27 વર્ષોમાં પહેલો પોલિયોનો કેસ જોવા મળેલો છે ત્યાં. બી બી કુમારનું તાજેતરમાં નિધન થયું. તેઓ કઈ સંસ્થાના ચેરમેન હતા? બી બી કુમાર એમનું નિધન થયું. તે ICSSRના ચેરમેન હતા. ICSSRનું પૂરું નામ પણ યાદ રાખી લો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. અગેન રિપીટ કરું છું, ICSSR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં ટ્રાઇફેડના મુખ્ય ડિઝાઇન સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટ્રાઇફેડ શું છે? આદિવાસીઓ દ્વારા કંઈક વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે અને આ વસ્તુઓનું માર્કેટિંગ કરવા માટેની એક સંસ્થા છે ટ્રાઇફેડ. સો બધા લોકો સુધી આ વસ્તુઓ પહોંચી શકે, સો આના મુખ્ય ડિઝાઇન સલાહકાર તરીકે રીતુબેરીની તાજેતરમાં નિમણૂક થઈ છે. નામ છે રીતુબેરી. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ભારતીય પોષણ કૃષિ કોર્સ શરૂ કરવામાં આવેલો છે? ભારતીય પોષણ કૃષિ કોર્સ તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? સ્મૃતિ ઈરાની. અને બીજા કયા મંત્રાલયના મંત્રી છે? કાપડ મંત્રાલયના પણ મંત્રી છે સ્મૃતિ ઈરાની. આસિયાન દેશોના 6ઠા ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ. અગેન રિપીટ કરું છું, આસિયાન દેશોના 6ઠા ડિફેન્સ મિનિસ્ટર્સ ડિફેન્સ મિનિસ્ટર મિટિંગ પ્લસ ADMM પ્લસનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું હતું? આનું આયોજન થયેલું હતું થાઈલેન્ડના બેંકોક ખાતે. બરાબર, સો આ હતા આજના પ્રશ્નો. આઈ હોપ વિડીયો સારો લાગેલો છે. મજા આવી તો લાઈક કરો, ન મજા આવી તો ડિસલાઇક પણ કરો અને શેર કરો તમારા મિત્રો સાથે. સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની PDF પણ myGOTKRA.com વેબસાઇટમાંથી મળી રહેશે, સો ડાઉનલોડ કરો. અને 14 ડિસેમ્બર સુધીની અવેલેબલ છે. 14 ડિસેમ્બર પછીની ટ્રાય ન કરતા, ખોટે ખોટું મહેનત ન કરતા. 14 ડિસેમ્બર પછીની અપલોડ નથી થયેલી, 15 ડિસેમ્બરથી અપલોડ કરવાની બાકી છે. 14 ડિસેમ્બર પહેલાંની જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવો કે આ ડાઉનલોડ નથી થતી. સો કંઈ બી ક્વેરી હશે તો હું જોઈ લઈશ. 14 ડિસેમ્બર સુધીની તમે PDF ચેક કરી લો, ડાઉનલોડ થાય છે કે નહીં. ન થતી હોય તો મને કોમેન્ટમાં જણાવો, ચેક કરી લઈશ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.